વિદ્યાર્થી મિત્રો આજે આપણે આસપાસ વિષયની અંદર પ્રકરણ પાંચ અનિતા અને મધુમાખીઓ અનિતા અને મધુમાખીઓ વિશે આપણે અભ્યાસ કરીશું તો આગળ જોઈએ તો મારું નામ અનિતા ખુશવા છે ખુસવા છે એને અટક છે તો કે મારું નામ અનિતા ખુશવા છે હું બોચાહા ગામમાં રહું છું જો અનિતા છે એના વિશેનો આખો પરિચય અહીં આપેલો છે તો કે બોચાહા ગામ ક્યાં આવેલું છે તો કે આ ગામ બિહારના મુઝફુર જિલ્લામાં છે હું મારા માતા પિતા અને બે નાના ભાઈઓ સાથે ગામડામાં રહું છું હું કોલેજમાં ભણવા સાથે નાના બાળકોને ભણાવું છું હું મધમાખીઓનો ઉછેર પણ કરું છું જો આ પેરેગ્રાફની અંદર તમને અનિતા વિશેની આખી માહિતી આપી દીધી કે અનિતાનું નામ શું છે તો કે એની અટક શું છે એ કયા ગામમાં રહે છે એનું જે બોચાહા ગામ છે એ કયા રાજ્યના કયા જિલ્લામાં આવેલું છે પછી તો કે અનિતાના ઘરમાં કેટલા સભ્યો છે તો કે અનિતાના માતા પિતા અને અનિતાના બે નાના ભાઈઓ એટલે બે ભાઈઓ માતા પિતા અને અનિતા કુલ પાંચ વ્યક્તિ અને એ ક્યાં રહે છે તો કે બોચાહા એ ગામડું છે શહેર નથી અને એ કોલેજમાં ભણે છે કોલેજમાં ભણે છે તો એની સાથે સાથે શું કરે છે તો કે એની સાથે નાના બાળકોને ભણાવે છે અને મધમાખીઓનો ઉછેર કરે છે થઈ ગયું તો આગળનો પેરેગ્રાફ જોઈએ તો કે આ બધું કંઈ સહેલું નથી જો આપણે તો સહેલાઈથી વાંચી લીધો પેરાગ્રાફ કે એ કોલેજમાં ભણે છે સાથે સાથે મધમાખ્યો ઉછેર કરે છે છોકરાઓને ભણાવે છે તો કે આ બધું કરવું એ સાથે સહેલું નથી હું નાની હતી ત્યારે મને આખો દિવસ બકરીઓ ચરાવવા જવું પડતું હતું જો અનિતા અત્યારે તો કોલેજ કરે છે એ જ્યારે નાની હશે પહેલું બીજું કે ભણતી હશે ત્યારે શું કરે

એવું હતું કે માતા પિતાને શું હતું તો કે દીકરીઓને ભણાવવાની નહીં દીકરીઓને શું કરવાનું તો કે ઘરનું કામ કરવાનું તો કે અનિતા છે સ્કૂલે જા તો એના માતા પિતા એના મમ્મી પપ્પાને ગમતું ન હતું આ એક સાચી ઘટના છે શાળામાં જઈ ભણી ગણીને આગળ વધીતી છોકરીઓ માટે અનિતા ખુશવાહ છે આદર્શ છે ખુશવાહ એક આદર્શ છે જો શું કહે છે તો કે આ ઘટના છે એ બિહાર રાજ્યના મુઝપુર જિલ્લામાં આવેલું બોચા ગામનું સાચી બનેલી ઘટના છે તો કે શાળામાં જઈ ભણી ગણીને આગળ વધતી છોકરીઓ માટે અનિતા ખુસવા એક આદર્શ છે જો શાળામાં જઈ માનો કે સાથે ઘરનું કામ કરે સાથે પૈસા કમાય અને ભણતી જાય એક ઉદાહરણ એ આપી શકે છે અન્ય છોકરીઓને બાળકોને શાળામાં રહેલા ભારતના નકશામાં બિહાર શોધવા કહો આપણે ભારતનો નકશો આપેલો છે એમાં તમારે બિહાર શોધવાનો છે ત્યારબાદ આગળ જોઈએ તો કે અનિતાને શું સ્વપ્ન હતું બધાને પોતાને આપણે ઘણી વખત ક્લાસમાં કહેતા હોય કે તમારો ગોલ શું છે ગોલ એટલે કે ધ્યેય બધાને એક ડ્રીમ હોય કે હું આઈપીએસ ઓફિસર બનીશ કે હું પીએસઆઈ બનીશ કે હું કલેક્ટર બનીશ કોઈ પણ ક્લાસ વન ઓફિસર બનીશ અથવા તો હું મારા પોતાનો બિઝનેસ માનો કે કોઈને એવું હોય કે ભણી ગણીને બિઝનેસ કરવાનું હોય તો કોઈ એમ કહી શકે કે હું પોતાનો બિઝનેસ હું મારો પોતાનો બિઝનેસ કરીશ તો કે અહીંયા તમને શાળાનું સ્વપ્ન તો કે અનિતાના શાળાનું સ્વપ્ન આપેલું છે એક દિવસ હું શાળામાં પહોંચી જ ગઈ જોવે શું કહે છે એક દિવસ હું સ્કૂલની અંદર પહોંચી જ ગઈ અને બાળકોની પાછળ ચૂપચાપ બેસી ગઈ જોવેને ભણવાનો ખૂબ જ રસ હતો પણ એના માતા પિતાને ન ગમતો એટલે તેને ભણવા મોકલતા નહીં તો અનિતા એવું કહે છે કે હું ચૂપચાપ જઈને પાછળ બેસી ગઈ હું તો ખૂબ જ ખુશ થઈ એ ખૂબ જ રાજી થઈ ગયા હરખાઈ ગઈ ઘેર આવી પછી માતા પિતાને શાળાની વાત કરી જો એના માતા પિતાને કહે છે કે શાળાની અંદર શું હોય છે પણ એમણે તો શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી પણ તેમના માતા પિતાએ તો શાળાએ જવાની ચોખ્ખી જ ના પાડી દીધી એમને ઘણી વખત ઘસીને મમ્મી કહી દેતા હોય કે ત્યાં જવાનું નથી એવી જ રીતના એના માતાએ તો ના પાડી પણ એના પિતાએ પણ ના પાડી હું ખૂબ જ રડી હું એટલે અનિતા અનિતા શું કહે છે કે મને તો શાળાએ જવું ખૂબ જ ગમતું હતું અને અનિતા શાળાએ એકવાર પહોંચી ગઈને પાછળ બેસીને છેલ્લી બેન્ચે બેસીને તો બધું સાંભળવા માંડી એને એટલી મજા આવી ઘરે આવીને વાત કરી તો પણ માતા પિતાએ શું કર્યું તો કે ના પાડી અનિતાને એ વાતનું ખૂબ જ દુઃખ થયું અને ખૂબ જ રડી ગામની શાળાના એક શિક્ષકને આ ખબર પડી જો એમની ગામની શાળાના શાળા એટલે સ્કૂલના જે શિક્ષક હતા એને ખબર પડી આ વાતને કે આ છોકરીને ખૂબ જ ભણવું ગમે છે તેમના માતા પિતા મોકલતા નથી તેમણે મારા માતા પિતાને સમજાવ્યા તેમણે તો એમ પણ કહ્યું કે ધોરણ આઠ સુધી ભણવામાં તમારે કાણી પાઈ પણ ખર્ચવાની નથી જો કાણી પાય કાણી પાઈ એટલે માનો કે અત્યારે આપણે કેમ રૂપિયો રૂપિયો બે રૂપિયા છે એવી રીતના ત્યારે પાય ને આના ને એવું બધું હતું ત્યારના જમાનામાં તો શું કે છે કાણી કાણીપાય એટલે કે તમારે એક પણ પૈસો આપવાનો નથી આઠ ધોરણ સુધી મફત એમની શિક્ષણ મળે છે ખૂબ સમજાવ્યા આને ત્યાંના માતા પિતાને શિક્ષકે ગામની જે શાળાના શિક્ષક હતા ને એમણે ભણવું એ દરેક બાળકનો અધિકાર છે જો સમજાવે છે કે ભણવું એ દરેક બાળકનો એક અધિકાર છે આપણા અધિકારો હોય એમાં આ અધિકાર સામેલ છે માતા પિતા માની ગયા અને મારું શાળાએ જવાનું શરૂ થઈ ગયું શિક્ષકે કેવી રીતના સમજાવ્યા છે વિચાર તો કરો કે એમના માતા પિતાએ હા પાડી દીધી અનિતાને જવાની હું કાંઈ હોશિયાર છોકરી નહોતી જો અનિતા ખુદ જ કહે છે કે હું કાંઈ એટલી બધી હોશિયાર નથી કેમ કે બધા શીખીને આવતા હોતા નથી શાળાએ જઈને શીખે છે પણ હંમેશા કંઈ ને કંઈ પૂછતી જો કંઈ ને કંઈ શિક્ષકને પૂછતી એમાં અનિતા હોશિયાર બની ગઈ તમે આખા વર્ષમાં શાળા માટેની વસ્તુઓ પાછળ કેટલો ખર્ચ કરો છો એ નહોતો તમારે એક એવું લિસ્ટ બનાવવાનું છે કે સ્કૂલ પાછળ સ્કૂલની સ્કૂલ બેગથી લઈ યુનિફોર્મ પુસ્તક વોટર બેગ કમ્પાસ બોક્સ લંચ બોક્સ એની બધાની પાછળ આખા વર્ષનો સ્ટેશનરી એટલે સ્ટેશનરીની અંદર પેન્સિલ રબર પેન ને એવું બધું આવી જશે એનો કેટલો ખર્ચ કરો છો એ તમારે એક તમારી જે બુક રાખવાની ખર્ચની એમાં તમારે લખવાનું જો અહીં તમને કોષ્ટક આપેલું છે કે વસ્તુઓ અને કરેલ ખર્ચ કરેલ ખર્ચ એટલે માનો કે શાળાએ જવા આવવા તમે એમની બસમાં જતા હોય અથવા તો તમે તમારું પ્રાઇવેટ વેન બંધવેલું હોય છે અથવા તો પોતાનું માનો કે નાના એકથી આઠના છોકરાઓએ પોતાનું સ્કૂટર લઈને જતા નથી તો જે વાહનની અંદર જાય છે એનું આખા વર્ષનું ભાડું પછી નોટબુક્સના પૈસા પેન પેન્સિલ ગણવેશ એટલે યુનિફોર્મ દફ્તર લંચ બોક્સ બૂટ ચપ્પલ અને અન્ય વસ્તુ એ બધાનો છેલ્લે અહીં ટોટલ કરવાનું છે વર્ષને અંતે ત્યાં સુધી બધું અહીં લખી લેવાનું ત્યારબાદ તો કે આ વર્ષે તમારા પુસ્તકો માટે કેટલો ખર્ચ કર્યો એ અહીં લખવાનું છે જેટલો કર્યો એટલો તમને ગમતા ગણવેશનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો અને રંગ પૂરો જોવા અહીં તમારે નોટબુકની અંદર આ ચિત્ર ગણવેશ એટલે કે યુનિફોર્મનું દોરવાનું નથી પરંતુ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં ચિત્ર દોરવાનું આવશે તમને ગમતું ચિત્ર તમારે દોરવાનું પછી ચાલો હવે અનિતાનું ભણવાનું ચાલુ રહ્યું એની વાત અહીં કરી છે જોવો અહીં ચિત્ર આપેલું છે હું પાંચમા ધોરણમાં પાસ થઈ જો એ પાંચમા ધોરણની અંદર પાસ થઈ ગઈ મને ખબર હતી કે હવે ભણવાનો ખર્ચ વધશે જો આપને ખબર હોય આપણે માનો કે પાંચમું ભણતા હોય તો પાંચમા કરતાં છઠ્ઠામાં વધારે બુક્સ લેવાની થાય અને અન્ય ખર્ચ પણ વધે તો કે મને ખબર જ હતી માતા પિતા ભણાવવા તૈયાર ન હતા પણ મારે તો ભણવું હતું શું કે છે મારા માતા પિતા તો ભણાવવા તૈયાર હતા નહીં પણ એને પોતાને ભણવું હતું તો કે મેં બીજા નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું જો એ પાંચમા ધોરણથી જ એના કરતાં જે નાના ધોરણના હોય ને આપણે કહેતા હોય ટ્યુશન તો એવી રીતના ટ્યુશન બાળકનું રાખતી એમાંથી થોડાક પૈસા મળવા લાગ્યા એમાંથી થોડીક આવક થઈ અને ભણવાનું પણ ચાલુ રહ્યું જેમ જેમ ખર્ચ થતો જાય એમ અનિતા કમાતી જાય અને એ ભણવાનો ખર્ચ છે એ બાદ કરતી જાય ત્યારબાદ તો કે ચાલો વાત કરીએ દરેક બાળકને ભણવાનો હક છે ધોરણ આઠ સુધી તો મફત ભણાય ધોરણ આઠ સુધી તમારે પાઠ્યપુસ્તક પણ લેવાના નથી જે સરકાર આપે છે અંગે તમે શું જાણો છો એ કહો ત્યારબાદ જો આગળ તો કે ધીમે ધીમે મેં અન્ય લોકોને પણ છોકરીઓને શાળાએ મોકલવા વાત કરી જો પોતે પોતાને તો જે શિક્ષક હતા એની ગામના એણે એના માતા પિતાને સમજાવ્યા અને અનિતાનું ભણવાનું શરૂ રહ્યું તો અનિતા પોતે બીજે એવી છોકરીઓ છે કે જેને પોતાને ભણવું છે ઘરેથી માતા પિતા ના પાડે છે તો એવી છોકરીઓને એવી છોકરીઓને એના માતા પિતાને અને બધાને સમજાવ્યા અને ભણવા શાળાએ સ્કૂલે મોકલવા વિનંતી કરી મારા માતા પિતા પણ મને મારા કામમાં મદદ કરવા લાગ્યા મારી માતા ઘરના બધા કામ કરી લેતી જો એના માતા પિતાને એમ થયું કે નહીં ખરેખર છોકરીઓને ભણાવવી જોઈએ જેથી મને ભણવામાં વધુ સમય મળી શકે જો એની માતા છે એ અનિતાના ભાગનું પણ કામ કરવા લાગ્યા ત્યારબાદ હવે તો કે મધમાખી ઉછેરનાર જો મધમાખી ઉછેરનારની વાત કરી છે અમારા વિસ્તારમાં લીચીના વૃક્ષો ઘણા જો લીચીનું વૃક્ષ હોય આ વૃક્ષોના ફૂલોમાં મધમાખીઓને ખૂબ ગમે છે જે આ લીચીનું વૃક્ષ છે ને એના ફૂલ જે આવે એ મધમાખીઓને ખૂબ પ્રિય છે ને ગમે છે એટલે ઘણા લોકો મધમાખીઓ ઉછેરવાનું કામ કરે છે જે ઉછેર કામ છે એ વળી સરકાર એ માટે તાલીમ પણ આપે છે જો ત્યાંના વિસ્તારમાં વધારે મધમાખી ઉછેર કેન્દ્ર કેમ કે મધમાખીઓને ખોરાક મળી રહે છે એટલે ત્યાંની સરકાર પણ છે એ મધ ઉછેરનારને તાલીમ આપે છે હું એ તાલીમમાં જોડાય તેમાં હું એક છોકરી હતી ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે છે ખાસ કરીને આ તમારે જોવાનું છે કયા મહિનાની અંદર મધમાખીઓ ઈંડા આપે તો ઓક્ટોબર માસથી ડિસેમ્બર માસ સુધી મધમાખીઓ ઈંડા આપે છે એ સમય એમના ઉછેર માટે ઘણો સારો હોય છે તમે કોઈ જીવ જંતુને ફૂલ નજીક જોયા છે જોયા જુઓ તેમના નામ શોધો અને લખો માખી છે પતંગિયું છે પછી મધમાખી છે ભમરો છે એવા ઘણા જીવજંતુ જોયા હોય છે તેઓ કેમ ફૂલની નજીક આવે છે અને શું તો આ બધા પ્રશ્નોના જવાબ છે તમારે સ્વાપોથીની અંદર હું પૂરાવીશ એમાંથી પાઠ્યપુસ્તકની અંદર પૂરી લેવાના રહેશે તેમના ચિત્રો નોટબુકમાં દોરો અને રંગ પૂરો નોટબુકમાં અહીં નથી દોરવાના પણ તમારે શું કરવાનું છે તો કે સા પોથીની અંદર દોરવાના આવશે મધમાખી જ્યારે ઊંટે છે ત્યારે એક પ્રકારનો અવાજ આવે છે ગણ ગણ એવો ભમરો ઉડતો હોય ત્યારે અવાજ આવે મધમાખી ઉડતી હોય ત્યારે પણ અવાજ આવે તમે તે અવાજથી નકલ કરી શકો એની નકલ એટલે એક્શન કરવાની છે મધમાખી ઉડે ત્યારે જે અવાજ આવે છે એની જો અહીં તમને ચિત્ર આપેલું છે કે ફૂલ છે એમાં મધમાખી બેસેલી છે એવી જ રીતના ફૂલની અંદર ભમરો પતંગિયું પણ તમે જોયા હશે ત્યારબાદ તો કે મધમાખી ઉછેરનાર તરીકે મધમાખી ઉછેરનાર તરીકે તો કે મેં મારી મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી મેં એટલે કે અનિતાએ પણ કામ શરૂ કરવા પૈસાની જરૂર પડે જો માનો કે કોઈ પણ ધંધો કરવો હોય તો પહેલાં તમારે શેની જરૂર પડે તો કે પૈસાની અને પછી અનુભવની તો કે મેં ભણવાનું ચાલુ રાખ્યું અને પાંચ હજાર રૂપિયા ભેગા કર્યા અને તે શું કર્યું તો કે એને ભણવાનું શરૂ રાખ્યું અને સાથે સાથે પોતે નોકરી કરતી ને એવું પણ કરતી અને શું કર્યું તો કે પાંચ હજાર રૂપિયા પોતે ભેગા કર્યા તે પૈસાથી મેં માખીઓ માટેની બે પેટીઓ ખરીદી જો એને માખી ઉછેરવી હતી તો એના માટેની પેટી આવે છે લાકડાની તો કે એ પેટી ખરીદી એક પેટીની કિંમત કેટલી હતી તો કે બે હજાર રૂપિયા હતી એવી એને બે હજાર વાળી બે પેટી ખરીદી બાકીના પૈસામાંથી મેં મધમાખીઓ માટે ચાસણી બનાવવા ખાંડ ખરીદી હું મધમાખી ખોરાક લઈએ તો ઈંડા મૂકે અને એ ઈંડામાંથી મધ બને તો કે એને મધમાખીને આપણે પાડવી હોય તો એને યોગ્ય ખોરાક પણ આપવો પડે તો ખાંડ ખરીદી અને મધપુડાને ચોખ્ખો રાખવાની દવા પણ ખરીદી જો અહીં તમને ચિત્ર આપેલું છે એ અનિતા પોતે મધપુડાને બતાવે છે અને મધમાખી ઉછેર કેન્દ્ર આખું ચલાવે છે જો અહીં પેટી આપેલી છે આ એક પેટી છે એની કિંમત બે હજાર રૂપિયા જે અહીં જો એને અલગ અલગ પેટીઓ રાખેલી છે જેથી અહીં ઉપર એ ખોરાક નાખે ને એટલે મધમાખી એને ખાવા માટે આવે અને ત્યાં તેમાં ઈંડા મૂકે આગળ તો કે સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો જો કયો મહિનો ચાલતો હતો તો કે સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો ડિસેમ્બર સુધીમાં મારી પાસે ઘણી બધી મધમાખીઓ હતી હજી મારે બે પેટી વધારે ખરીદવી પડે એમ હતી જો એ સારી રીતે આખી તાલીમ લઈને મધ ઉછેરતી હતી ને તેની પાસે મધમાખીઓ તો હતી ઘણી બધી પણ પોતાની પાસે પેટી વધારે ખરીદવી પડે એમ હતી કેમ કે બે જ પેટી હતી હું હજી પણ મધમાખી ઉછેર વિશે શીખતી હતી એ એની તાલીમ પણ સાઈડમાં ચાલુ હતી ઘણી વખત માખીઓ મને ડંખ મારતી અને મારા હાથ અને ચહેરો સૂજી જતા સૂજી જતા એમ ટૂંકમાં મધમાખી તમને ખબર છે કરડે ડંખ મારે એટલે આપણે શું થાય તો કે જ્યાં ડંખ મારેલો હોય ત્યાં આપણે સોજી જાય ખૂબ જ પીડા થતી આ કામ મેં પોતે જ પસંદ કર્યું હતું જો એને ખૂબ દુઃખ થતું માનો કે મધમાખી નાખી કરડે આપણે સોજી જાય તો એ પછી દુઃખે તો કે ખૂબ પીડા દુઃખ થતું હતું પણ આ કામ પોતે જ પસંદ કર્યું હતું એટલે કોઈને કહેવાય તો નહીં માનો કે તમારા માતા પિતા તમારી પાસે ધરારથી આપણે કહેતા હોય એવી રીતના ધંધો કરાવતા હોય તો આપણે કહી દઈએ કે મને આ કરું તો આમ થાય જે આ તો પોતે જાતે પસંદ કર્યું હતું એટલે કોઈને કહી શકતી ન હતી હવે શોધી કાઢો તો કે મધમાખી ડંખ મારે ત્યારે શું કરે છે જો મધમાખી છે 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 ત્યારે લોકો શું કરે તો કે માટીને એવું તમારી નોટબુકમાં મધમાખીનું ચિત્ર દોરો તેમાં રંગ પૂરો અને નામ લખો હવે અહીં ચિત્ર દોરવાનું નથી તમારે શ્વા અંદર દોરવાનું આવશે લીચીના વૃક્ષને ફેબ્રુઆરીમાં ફૂલો આવે છે મેં મારી બધી પેટી લીચીના વાડા પાસે મૂકી દરેક પેટીમાંથી મને બાર કિલોગ્રામ મધ મળતું જો લીચીના જે વૃક્ષો હતા ને એની નીચે જ એના વાડાની અંદર લીચીના વૃક્ષો વાવ્યા અને એની નીચે શું કર્યું તો કે મધમાખીની જે પેટીઓ હતી એ ઉકે એટલે એને દરેક પેટીમાંથી બાર કિલોગ્રામ મધ મળતું હતું આ મધ હું બજારમાં વેચતી મધમાખીના ઉછેરમાં મારી પહેલી કમાણી થઈ હવે તો મારી પાસે વીસ પેટીઓ છે જો એને શું કર્યું તો કે આ બાર કિલો મધ મળે એક પેટીમાંથી તો એ બજારમાં વેચે એમાંથી જે ભાવ મળે એમાંથી પેટી ખરીદતી જ ગઈ હવે એની પાસે કેટલી પેટી છે તો કે વીસ પેટી છે અનિતાની વીસ પેટીઓની કુલ કિંમત કેટલી હશે જો તમારી વીસ પેટી છે તો વીસ હારે કેટલા ગુણવાના થશે તો કે વીસ વીસ પેટી હતી તો વીસ ગુણ્યા તમારે બે હજાર કરવાના થશે કેમકે એક પેટીની કિંમત બે હજાર રૂપિયા છે તો એક એક પેટી બરાબર વીસ હજાર તો વીસ પેટી બરાબર કેટલા એટલે વીસ ગુણ્યા બે હજાર કરો એટલે કેટલા થશે ચાલીસ હજાર રૂપિયા થાશે હું દરરોજ સાયકલ લઈ કોલેજે જાઉં છું જો અનિતા કોલેજે જતી ને ત્યારે શું તો કે હું સાયકલ લઈ જાઓ છો સાયક લઈને મારી કોલેજ પાંચ કિલોમીટર જાણો છો આપણે ઘણી અનિતા વિશે માહિતી મેળવી તો અહીં તમને જો આપેલું છે અનિતા છે એ કંઈક સમજાવે છે વાલીઓને અને વાલી નીચે બેઠેલા છે અનિતાને નજીકના ગામમાં બધા ઓળખવા લાગ્યા કેમકે પોતે ભણવા લાગી આગળ આગળ ભણતી ગઈ સાઈડમાં પૈસા કમાતી ગઈ અને મધ ઉછેર કેન્દ્ર આખું બનાવ્યું તે દરેક ગામની સભામાં જાય છે જો દરેક ગામમાં સભા લે આજુબાજુના ગામવાળા ઓળખે પછી ત્યાંના વાલીઓને સમજાવે કે દીકરીઓને ભણાવી દીકરીઓને ભણાવવાથી આટલો આટલો ફાયદો થાય છે અને દરેકને ભણતરના મહત્ત્વની વાત કરે છે જો દરેક વ્યક્તિને સમજાવે છે કે ભણવાથી કેટલી બધી તમને ફાયદો થાય છે એક તો દીકરી પોતે છે પગભર થઈ જાય છે એને કોઈની જરૂર રહેતી નથી અનિતા બધા વાલીઓને એવું સમજાવે છે અને કહે છે કે દીકરીઓને પણ ભણાવવી જોઈએ ઘણી વખત લોકો તેની મજાક કરે છે જો કોઈ સાચું જ્ઞાન આપતું હોય ત્યારે તેમની મજાક પણ કરતા હોય છે પરંતુ અનિતાને ખબર છે કે તેણે શું કરવાનું છે પણ અનિતાને ખૂબ આત્મવિશ્વાસ હતો એને ખબર હતી કે તેણે પોતાને શું કરવાનું છે અનિતા મધની મોટી વેપારી બનવા માગે છે જો અનિતા શું કરવા માગતી હતી તો કે મધની મોટી એક વેપારી બનવા માગતી હતી હવે એને વીસ પેટી તો ઓલરેડી એની પાસે છે જ એવી રીતના જાજુ જાજુ મધનું ઉત્પાદન કરે અને પછી બજારમાં ખુદ પોતે જ પોતાની એક દુકાન એવી બનાવે અને અન્ય રાજ્યમાં બધે વેપાર કરવા લાગે જેથી તે લોકોને મધની પૂરતી કિંમત અપાવી શકે જો શા માટે એમને વેપારી બનવું હતું તો કે જે લોકો બીજા મધ ઉછેર કેન્દ્ર ચલાવે છે એ લોકોને પૂરતી કિંમત મળી શકે એના માટે શોધી કાઢો કે અનિતા અને ગામના બીજા લોકો એક કિલોગ્રામ મધના પાંત્રીસ રૂપિયા મળે છે તમારા શહેરમાં એક કિલો મધ ગ્રામ મધનો શું ભાવ છે અનિતાને એના ગામના લોકો છે એને બધાને એક કિલાના કેટલા રૂપિયા મળે છે પાંત્રીસ રૂપિયા હવે તમારે જોવાનું છે કે તમારા ગામમાં એક કિલ્લાનો ભાવ કેટલો છે પૂછી લેવાનું દુકાને અત્યારે મધ મળતું જ હોય તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે જો તમારા ઘરમાં મધનો ઉપયોગ તો કે હા આપણે પંચામૃત કરીએ પંચામૃત કોઈ પણ પૂજન કરતી વખતે પંચામૃત બનાવવામાં આવે એમાં મધનો ઉપયોગ કરીએ પછી સૌંદર્ય પ્રસાધન એટલે કે કે જે સૌંદર્ય પ્રસાધનના સાધન છે એમાં પણ આપણે મધ માનો કે હળદરમાં મધ નાખીએ અને મોઢે લગાવે છે ત્યારબાદ તો કે ગરમ પાણીમાં મધ નાખે તો ચરબી ઘટે છે એવી રીતના ઘણા ઉપયોગ કરતા હોય છે ત્યારબાદ તો કે દરેક મધપુડામાં એક રાણી માખી હોય છે જે ઈંડા મૂકે છે જો ઈંડા કોણ મૂકે તો કે એક મધપુડાની અંદર એક જ રાણી માખી હોય એ ઈંડા મૂકે છે પુડામાં મોટા ભાગની માખીઓ કામદાર માખીઓ હોય છે કામદાર એટલે કામ કરવાવાળી માનો કે આપણે રાજાનો મહેલ હોય તો રાજા એક જ હોય છે ત્યારબાદ તો કે સેનાપતિને મંત્રી સિપાહીઓ એ બધા હોય છે એવી જ રીતના તો કે રાણી માખી એક જ હોય મધપુડામાં બાકીની શું કેવી માખીઓ હોય કામદાર એ આખો મહિનો અથવા આખો દિવસ કામ કરે છે તેઓ ફૂલોની આજુબાજુ ઉડે છે શું કરે કામ તો કે ફૂલોની આજુબાજુ ઉડે છે તેઓ મધ બનાવવા ફૂલોમાંથી રસ એકઠો કરે જે જો મધપુડાની અંદર જે મધ બનાવવા માટે કામદાર માખી છે એ મધ લાવે છે જ્યારે કોઈ એક માખી રસવાળું ફૂલ શોધી લે ત્યારે બીજી માખીઓને જણાવવા તે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે ડાન્સ કરે ટૂંકમાં નૃત્ય એટલે એટલે બીજી એવી રીતના ડાન્સ કરે ને એટલે બીજી માખી પણ ત્યાં ફૂલ પાસે જાય અને મધ જે એનો રસ હોય છે એ ચૂસે છે કામદાર માખીઓ મધપુડા માટે મહત્વની છે કામદાર માખીઓ વગર મધપુડો કે રસનો સંગ્રહ શક્ય નથી જો જે રસ છે એનો સંગ્રહ કરવો હોય તો એમાં શું તો કે એમાં કામદાર માખીઓ છે અગત્યનો ભાગ છે તો કે કામદાર માખી હોય તો એ જ મધ જે રસ હોય છે એ લાવે છે ત્યારબાદ માખી ઈંડા મૂકે છે તો કે મધપુડામાંથી બધી મધમાખીઓ ભૂખ્યા પેટે જાય જે મધમાખી પોતે છે એ રસ જે મધ હોય છે એ ચૂસ્તી નથી એ તો પોતે ભૂખી જ જાય છે મધમાખીઓની જેમ બીજા કયા જીવજંતુઓ છે જે જૂથમાં રહેવાનું પસંદ કરે છે તમારે આ પ્રશ્નો છે એ શ્વાની અંદર આવશે એમાંથી લખવાનો રહેશે તો કે કીડીઓ મધમાખીઓની જેમ સાથે રહે છે અને કામ કરે છે રાણી કીડી ઈંડા મૂકે છે અને સિપાહી કીડીઓ દરની રક્ષા અને દેખભાળ કરે છે રાણી કીડી છે એ ઈંડા મૂકે બાકીની કીડીઓ છે એ દરનું રક્ષણ કરે કામદાર કીડીઓ હંમેશા ખાવાનું શોધવામાં અને તેને દર સુધી પહોંચાડવામાં વ્યસ્ત હોય છે જો કામદાર હોય એને શું કરવાનું તો કે ટૂંકમાં એક કામવાળાને જેમ કામ જ કરવાનું દર સુધી જે ખાવાનું પહોંચાડે દરની રક્ષા કરે એ બધુંય કામદાર કીડીઓને કરવાનું હોય છે શોધવામાં અને તેને મદર સુધી પહોંચાડવામાં વ્યસ્ત હોય છે ઉધય અને ભમરી પણ આ જ રીતે રહે છે તો કે મધમાખી કીડી ઉધય અને ભમરી બધાને આ વસ્તુ સરખી જ છે કે આખું એનું જૂથ હોય એમાં એક જ વ્યક્તિ રાણી હોય છે કે રાજા હોય છે બાકીના બધા શું હોય છે કામદાર હોય છે તમે જોયું છે કીડીઓ ક્યાં રહે છે ત્યારબાદ કે ખાવાની કઈ કઈ ચીજ વસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે કીડીઓની હાર જોવો અને તેનો રંગ કયો છે તે જોવો જોવો અહીં કીધું છે કીડીઓની હાર જોવો અને રંગ તો કે કીડીઓનો રંગ જોતા કાળા અને ઘેરા ભૂરા રંગની હોય છે કેટલીક કીડીઓ લાલ રંગની પણ જોવા મળે છે તમને ક્યારેય કીડી કરડી છે જો તમારી ઉપર આ પ્રશ્ન કેવી કીડી હતી કાળી કે લાલ મોટી કે નાની તમારે જોવાનું તમને કઈડી હોય તો લખવાનું હા કરડી છે અને કેવી કરડી તે એનું નામ લખવાનું ન કરડી હોય તો ખાલી એટલું જ લખવાનું રહેશે ના મને ક્યારેય કીડી કરડી નથી જ્યારે તમે મગફળી ખાઓ છો તેના ફોતરા કદાચ તમે ફેંકી દો છો જે એના દાણા હોય એ આપણે લઈ લઈએ ફોતરા હોય છે એ ફેંકી દઈએ તેના ફોતરાનો ઉપયોગ કરી થોડા જીવજંતુ બનાવવાનો પ્રયત્ન કરો એ ફોતરું છે એને ઊંધું રાખી દેવાનું જે સાઈડથી દાણા કાઢ્યા હોય એને ઊંધું સુડાવી દેવાનું એટલે ઉપરનો જે ભાગ છે એમાંથી જીવજંતુ જેવો તમને લાગશે એને અમુક કોઈ પાંખ દોરવાની રહેશે કે ઉપરની જે હોય એ દોરવાનું રહેશે તેમાં તેમને રંગ કરવાનું ભૂલતા નહીં જો અહીં તમને કીડીનું દ્રશ્ય આખું આપેલું છે જે છે એ આખી એની હારમાં જો લાલ કલરની કીડી છે એનું આખું દરથી લઈને એવું ગોળ રાઉન્ડ બતાવેલું છે અહીં આપણે પાઠ પાંચ છે એ પૂર્ણ કરીએ